પૂથી દઈને હલવાના, હવે ગરાક જળતા નથી. અત્યારે જમીન મકાનનો એટલો બધો ક્રેઝ કે અમુક અમુક ટોકન આપી દે 10-10 લાખ રૂપિયા, એને એમ કે 15 લાખ ભાવ થાય ને તો આપી દેવો. હજી તો 90 દીની મુદત છે, 90 દી પૂરા થવા આવે ત્યાં સુધી કોઈ ગરાક ન આવે. અને એવા મૂંઝાણા છે, હુથી દઈને હલવાણા, હવે ગરાક જળતા નથી, ભાવો ભાવોમાં પાછું દેવું છે તો વચમાં કોઈ પડતા નથી. હા, વિદેશવાળા અત્યારે તમે જુઓ નકશા ઉપર પ્લોટ લઈ લે છે. હા, એક ભાઈએ તો છાપામાં જાહેરાત વાંચી, દલાલો પાછા જાહેરાતે આપે ને કે સારી જગ્યા, સારો પ્લોટ, કાટખૂણાનો પ્લોટ ને સસ્તા ભાવે, સરળ અબતેથી ને, એમાંય વળી બબે અગતા કરી દે હા લોકો કે અત્યારે આટલા આપો ને પછી આટલા આપો ને, વાંધો નહીં. તે ફોન કર્યો, છાપામાં દલાલની જાહેરાત હતી ને, એટલે કે ભાઈ કાલાવડ રોડ ઉપર કે પ્લોટ છે એવું વાંચ્યું છે. મેં કે હા છે ને, શું ભાવ આલે? કે 20,000-15,000. કે ભાઈ મેં બીજા દલાલને ફોન કર્યો તો એ તો 8,000 નું કહેતા. કે હોય ને એમ તો સસ્તા ભાવ નહીં હોય, 6,000 માં તમને પ્રોપર કાલાવડમાં આપું. બોલો, એ ઓલો હવારમાં ફગાહે ચડી ગયેલો, એ કે તો બહુ સારું, લ્યો આપણે ફાઇનલ. તે કાલાવડ રોડને બદલે કાલાવડમાં પલોટ દાબી દીધા. બોલો, પછી અહીંયા ગયા પછી ખબર પડી કે આ તો મૂળ કાલાવડ આવી ગયું. તો કે આ ભાવ તો વધશે અત્યારે નહીં, તમારી ત્રીજી પેઢીના છોકરાઓનું કામ આવશે. ઓલો કે પણ અટાણે તો અમારી વાંહે કંઈક વધવું જોઈએ કે નહીં, ત્રીજી પેઢી એ તો હું અમે પાછા થોડા આવવાના હે ત્રીજી પેઢીમાં. હવે કે ગરાક થાય તો વેચી નાખો. કે ભાઈ હવે તો અહીંયા મંદી આવી ગઈ, આવતા વાર લાગે. ગરાક દલાલ આપી દીધા પછી મંદી તરત આવી જાય. ગરાકને દલાલ આપી દે ને બીજે દીધી કે હવે ત્યાં ટાઠું પડી ગયું ને મૂળ, એને મલાઈ ઉતારી. વિદેશવાળા આઈનની સોસાયટીઓના પ્લાનના ફોટા જોવે. બોલો, હાઈ ક્લાસ સોસાયટી હોય ને, છોકરા દફતર લઈને હાલ્યા જતા હોય ને, કોઈ લેડીઝો આમ બકાલું લેવા જતા હોય ને, કોઈ મોલમાં ખરીદી કરવા જતા હોય ને, અને જાળવાની આખી લાઈન હોય ને, અને એવો ફર્સ્ટ ક્લાસ ગેટ હોય ને, એવો એવા ફોટા આપે. આવી સોસાયટી, આટલા નંબરનું મકાન, તે ફોટા ઉપરથી વિદેશવાળા મકાન લઈ લઈએ, અહીં આવે ને તો એ માયલું કાંઈ ન હોય. ઢોર રખડતા હોય, ખવુરિયા કુતરા બેઠા હોય ડેલા પાસે, અને જાળવા માયલું કાંઈ ન હોય. બોલો, હા, ગાડી રાખ્યા ભેગા ઢોર બાંધે ખોબા પાડી નાખે, ધળીંગ ધળીંગ. હજી દેખે તાળું નહોતું ખોલ્યું, ત્યાં ભળીંગ ભળીંગ છે જોયું, ગાડી ટારી દીધી. બોલો, હા, આલ્બમ ઉપર જોઈ નહીં કે આ મકાન લેવાઈ ગયા. કીધું ભાઈ આલ્બમમાં તો આ લોકો કોમ્પ્યુટર સિસ્ટમ આવી ગઈ છે, તેમાં બંગલાની બાજુમાં નાળિયેરી ચીતરી દે. હવે આપણા મલકમાં નાળિયેરી થતી જ નથી. દલાલને દલાલીમાં જ હશું હોય, ગમે એમ કરીને આપી દેવું. બહુ અત્યારે અહીંયા સરસ છે ને, તમારે ભવિષ્યમાં કામ આવશે ને, મૂળ એને તરત કામ આવી જાય. ઓલા લઈએ ને 5-10 હજાર રૂપિયા મળે ને, એને તાત્કાલ કામ આવી જાય. ઓલાવને પછી આવવું હોય તે દી આવે. એક દલાલને કોક પૂછતા હતા, એટલે કે મેં સાંભળ્યું તમારા કાકાની જમીન તમે વેચાવી નાખી. કે વેચાવી નાખી ને, કાકાની નહીં, આખા કુટુંબની વેચાવી નાખી. તુલસી વાવવા જેટલી ન રહેવા દીધી, પછી ક્યાં વાત છે, હું હકો આમાં. પણ કે દલાલી, કે દલાલી 2%, કુટુંબની દલાલ, હા હા, એમાં ધંધામાં હે હરમ ન હાલે. બોલો, દેવડાવી દેવું એમ, ગમે એને ગમે ને આપી દે એમ, દલાલ બધાય દલાલી બધાય ને લાગે. બોલો, હા, એક ભાઈએ દલાલને કીધું કે હવે ભાવે ભાવ આવે તો આપણે દઈ દેવા. કે એ બરોબર છે, તો મારો તો 1,00,000 રૂપિયા દલાલો થાય જ એમ. વેચાવવામાં 1,00,000 લીધા, પાછા ભાવે ભાવમાં દેવરાવવામાં 1,00,000 લીધા, 10 લાખના ટોકનમાં 2,00,000 દલાલ લઈ ગયો. બોલો, જમીન મકાનનું હાલે, કીધું દલાલનું હાલે, સારું નહીં એમ. એક બાપાને ત્યાં મહેમાન આવ્યા હતા, હાંજે વાળું પાણી કરીને બેઠા હતા. તે વળી વાતો કરતા કરતા મહેમાને બાપાને પૂછ્યું કે છોકરા શું કરે છે? એ કે જમીન મકાનનું કરે છે. કેમ જમીન મકાનનું? એ કે જો ને, અત્યારે એ કે આમાં ક્રેજ છે ને આમાં ક્રેજ છે ને, જમીનમાં પૈસા રોકવા જોઈએ ને, એ કે જમીન મકાનનું કર્યા રાખે. ઘરની કે 10 એકર હતી ને, એ વેચી નાખી, આમાં કંઈક નવી જમીન જૂની શરત નથી નીકળી, એવી કંઈક ભૂદાનની કે લીધી 10 એકર. એક તો કે મારા છોકરાએ નવી જૂની ના છે, હજી એનું નથી પૈતું, એક જૂનીનો ને 2 નવીના, ત્યાં આ જમીનનું નવી જૂનીનું થયું, એટલે અમારે જિંદગી આમાં જ કાઢવાની.
હક કરીને બેહતા નથી, પણ કે બાપા તમે શું કરો કે હું અફસોસ કરું છું કે આવા ઉકાળ પગા વાહે થયા, નહીં ધરાને ધાન ખાવા દે. એમ અત્યારે આપણે ગમે એને પૂછો, લ્યો શું ધંધો કરો, કે આપણે જમીન મકાનનું કરી છે ને, પગમાં ચંપલનો નેઠો ન હોય બોલો. હા ફણો રહ્યો એ ચંપલ માથે હોય ને પેની હેઠી પડી હોય. બે પાર્ટી મુંબઈની આવવાની છે ને, હજી અમેરિકાવાળાએ આવવાના છે ને, આપણે કેવું પડે કે એ ભલે આવવાના હોય, તું ઘેરે જા અને નાહી લે, તા ચાર દિવસે નાહ્યો નથી. તો એક જણો કે એ વાત હતી, કોક નવરાવે એના કરતાં હાઈ છે નાહી લ્યો. હા એક છોકરો એના બાપાને કહે, અત્યારે એ કે જમીન મકાનનું બધું બહુ સારું હાલે, ખેતીવાળીની જમીન વેચવામાં એવો ક્રેઝ છે, તમે જુઓ તો એ કે પ્લોટ લેવામાં સારું. અત્યારે તો મેં છાપામાં વાંચ્યું એ કે ચંદ્ર ઉપર માણસ પૂગી ગયા, મંગળ ઉપર માણસ પૂગી ગયા, પણ બાપુજી મેં નક્કી કર્યું છે કે મારે સૂર્ય ઉપર જવું છે. પણ કે બેટા ન્યા તો એ કે તડકો હોય, કે આપણે રાતે જવાય ને બાપુજી. બોલો ન્યા પ્લોટ પાડવા. હા એક બાપા દવાખાને ગયા, ડૉક્ટર કે બોલો બાપા શું થાય છે. બાપા કે અહક થાય છે. હવે અહક છે એ શબ્દ ડિક્શનરી બહારની ભાષા છે, ચોપડામાં ક્યાંય અહક ન આવે, હ બોલવામાં આવે લખવામાં ન આવે, કે અહક એટલે હડખમ થયું છે. ત્યાં દવાખાના ઉપરથી કાગડા ઉડી જાય. બોલો કફ થઈ ગયા છે. બીજું શું થાય છે, ધગશ આવી ગઈ છે, થોડીક ટૂઇટ થાય છે, પૈગે થાય છે, આઈથે થાય છે, આખા શરીરમાં થાય છે. તે ડૉક્ટરે ચાર ગોળી આપી. એ કે બાપા જમીન લઈજો. ત્યાં બાપા ઊભા થઈ ગયા. શું બોલ્યા સાહેબ, ભાવ હેંભળા જમીનના તમે, કહી દેવું જમીન લઈજો. 30 લાખ 40 લાખ એકરના બોલાય, તમારે વાતું કરવી એસી ઓફિસમાં બેઠા બેઠા. અરે કે બાપા હું આ જઈમાં પછી લેવાની વાત કરું. તો બરોબર, એ કે બાકી ઓલી જમીનનું નામ લેવા જેવું ક્યાં, આ મેં જમીન વેચી પછી દવાનો મેળ પડ્યો. હા જમીન વેચી ત્યારે દવા લેવાની. એક ભાઈ હા જે ઘેરે આવ્યા જમવા બેઠા, ધરતીનો છેડો ઘર, માણસ ઘેરે આવે ને થાક ઉતરી જાય, પછી બંગલાવાળો માણસ હોય, ઘરની કંપની ધરાવતો હોય તો ભલે, કોઈ કારખાનામાં નોકરી કરતો હોય તો ભલે, એ શેઠ ને મજૂર પોતપોતાના ઘેરે આવી જાય, શેઠ બંગલે આવી જાય, મજૂર પોતાના નાના એવા મકાનમાં, કાચું મકાન હોય ભાડાનું મકાન હોય ન્યા આવી જાય, પણ એ ખાટલે બેહે, ઓલા સોફા સેટ ઉપર બેહે. પણ શેઠને ઘેરે આવ્યા પછી સોફા સેટ ઉપર થાક ઉતરી જાય, એટલો જ આ મજૂરી કરતો માણા હોય ને ઘેરે પોતાના જૂના ખાટલામાં બેહતો થાક ઉતરી જાય. ધરતીનો છેડો ઘર, વાળું કરવા બેઠો, એની ઘરવાળી કે તમે પછી જમીન મકાનનું કાંઈ કરો. હા એ હું એ જ કહેતો હતો. જો એ કે હવે કારખાનામાં જામતું નથી, હરીફાયું વધી ગયા આ ને તે. એ કે મારે આમથી કારખાનું બંધ કરવાની જ ઈચ્છા હતી, પણ આજ તું મારી દિલની વાત જાણી ગઈ. ભાઈ કે હા આપણો કરા, હું એમ કહું છું કે જઈમાં પછી મકાનનું કાંઈક કરો. હા આપણા મકાન માલિક રહ્યા ને, કાલ મને કહેતા હતા, એના હગાવે કહો કે ગામડે જમીન વેચી છે, તો એ લોકો અહીં આવવાના છે. એ કે મને કહેતા હતા, એ કે તમે તમારા ઘરવાળાને કહીજો 1 તારીખ મયુર ખાલી કરી દે, અને તમે આ જમીન મકાનની ક્યાં વાત કરો છો. એ કે પણ અત્યારે એમાં સારું છે હો, એ કે હમણાં ભગા ભાઈએ જો નવી ગાડી લીધી. ઓલી બાઈક એ જમીન મકાનમાં નથી લેતી, 10 એકર ઘરનું વેચી નાખ્યું ને એમાં આવી. કારખાનું કાંઈ બંધ નથી કરવું, એ કે જમીન મકાનનું નથી કરવું, કારખાનું હાલો હકાલો હાલે ત્યાં સુધી, કામશો તો પામશો. અત્યારે તમે જો પ્લોટ નકશા ઉપર જોઈને બધા ખરીદી લે. બોલો અમુક અમુક તો વિદેશ સુધી પ્લોટ દેવાના, તે ગામડાના પાદરમાં આવીને માણસો ગોતે કે અહીં ક્યાંક અમારા પ્લોટ છે. કે તમારા છે ને તમને ન ખબર હોય તો અમારાની અમને ક્યાંથી ખબર હોય. હા અત્યારે એક જણું કે હું કેના મકાનમાં રહું એ મને ખબર નથી, કારણ કે અત્યારે તમે જો ઝડપી યુગ આવી ગયો. આમ તો કળયુગ એટલે આઈસીઆઈસી બેંક, આ યુગમાં હું જવા જેવું જ નથી, આઈસીઆઈસી બેંક જેવો આ યુગ છે. તમે રાજકોટમાં આઈસીઆઈસી બેંકમાં રૂપિયા મૂક્યા હોય અને દિલ્હીમાં જઈને કાર્ડ ભરાવો ત્યાં દદેડો થાય. આ કળયુગ એવો યુગ છે, કર અને જો આય ને આય. બોલો તરત ખબર પડી જાય, વાવો એવું ઉગે અને ઉગે એને કોઈ ન પૂગે.
હા, વાવો એ ઉગે ઉગે અને કોઈ ન પૂગે. આપણે એ કહેવે છે ને, ડુંગરા નરમ નહીં, ગુલફી ગરમ નહીં, જાળવામાં હાંચો નહીં, તાળી પાડો તો વાંચો નહીં. હા, શિયાળામાં કલાકારને તાળી ન મળે, ખિસ્સા કાતરું રૂપિયા ન મળે, કારણ કે ઓયલા બેઠા હોય ને, માન હું ફોરી હોય, તાળી વગાડે આમ ફગક ફગક તો પાછી ટાઈટ ચડી જાય. કલાકારને તાળી ન મળે અને ખિસ્સા કાતરું રૂપિયા ન મળે, બધાના ખિસ્સામાં હાથ હોય, ઉનાળામાં હાથ બહાર નીકળે, ખિસ્સામાં કાંઈ ન હોય. અમુક જગ્યાએ અમુક ધંધા કરવા જેવા જ નથી. બોલો. હા, હિમાલયમાં જઈ અને બરફનું કારખાનું ન કરે, કારણ કે એમને બરફ થાય છે, ત્યાં કારખાનામાં કોણ બરફ લેવા આવે? પટમાં થતો હોય બરફ તો કારખાને કોઈ લેવા આવે? હિમાલયમાં બરફનું કારખાનું ન કરાય અને પંજાબમાં વાણનની દુકાન ન કરે. મારો એક મિત્ર છે, એ ગયો તો વાણનની દુકાન કરી, ત્યાં કોણ દાટી કરાવવા આવે? ખટારાનો ડ્રાઈવર થઈ ગયો અને વી વ્હીલ વાળું લઈને આવ્યો ને, તે શેરીમાં વારવામાં એક ભાઈની ઓયડી પાડી નાખી. બોલો. બજાર એક ભાઈ બેઠો હતો ને, તેમાં કુટુંબમાં કાંઈક પિતૃ કાર્ય છે, ડાકલા વાગતા છે ને, આ બજારે બેઠો હતો તો એક ભાઈ બોલાવવા આવ્યો. એટલે કે ભાઈ તમને બોલાવે કેમ? એ કે ભુવાના પૈંડમાં આવ્યા પિતૃ, તો એને કીધું કે ભાઈના હાથનું પાણી પીવું છે, તો આવો પાણી પાઈ જાઓ. પિતૃ આવ્યા છે મારા હાથનું પાણી માગે? હા, કે હું એને જ ગોતું છું, પાણીના ભાવમાં જમીન વેચીને વિયા ગયા અને હવે પાણી માગે એમ. એક જણો કે ભાઈ એવું કાંઈ ન હોય, હવે પિતૃ એ દેવ કહેવાય, એના સામે હઠ ન હોય. તમારે તો પાણીના ભાવમાં દઈને વહી ગયા ને? કે હા, કે અમારે દારૂના ભાવમાં દઈને વહી ગયા. બોલો. પાદેડા ખેતરે બેઠા હતા ને એક ભાઈ બે કોથરી દેશી પાયો ને 5 વીઘા ખાતે ચડાવી દીધી અને એ કટકીને આટાણે 1.5 કરોડ બોલાય. બોલો. એટલે પાણી ન પાવો, હાલે હાલે કે પાણી પાણી પાઈ દે, એમાં કાંઈ વાંધો નહીં. આ માતૃ દેવો ભવો, પિતૃ દેવો ભવો, આચાર્ય દેવો ભવો, હકીકતમાં આપણો દેશ ઋષિઓનો દેશ છે. એક માણસની વૃત્તિ સારી હોવી જોઈએ, એક માણસની પ્રવૃત્તિ સારી હોવી જોઈએ. હાજ સુધીની પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે સાંજે ઘેરે જાય અને ફૂતા ભેગી નીંદર આવી જવી જોઈએ. આખા દિવસની જે પ્રવૃત્તિ છે, આખા દિવસનો ધંધો છે, એ માણસનો એવો હોવો જોઈએ. આખો દિવસ ગાળીએ પહેરાવ્યો હોય ને, પછી મચ્છર ન કરડે તો આમ આમ કરતા હોય, મૂળ હું ઓલા હબાક આવતા ગામને ગાળીએ પહેરાવ્યા હોય ને. એક બાપા ગામની બારોબાર માલ ઢોરનો વાળો હોય ને બેઠા હતા, કોઈએ જઈને કીધું કે બાપા તમારે 3 દીકરાને લીલા લેર છે, છોકરા અત્યારે શું કરે? કે છોકરાઓને હું ના પાડતો તો ગેલા ભાઈ જમીન નથી વેચવી. જરાર માયને નહીં કે તમે મારું માનો, અત્યારે આમાં રોલ ફરી જાય, આપણે જમીન વેચી નાખી, સસ્તા ભાવની લઈ, અહીંયા ભાવ ચડે એટલે આપી દે, અને ગામમાં ન હોય એવું બાપા તમને કરી દે. હું તો કે મેં વેચવા દીધી, હવે એ બધા શેરમાં વહી ગયા અને મારા ગામનું ખોયડું ન રહ્યું, આ ગામને ન હોય એવું વાળામાં બેઠો રહી ગયા. હા, છોકરા સારા હોય તો વાંધો નહીં, સંપત્તિની જરૂર નથી. સંતતિ સારી હોય ને તો સંપત્તિની કાંઈ ચિંતા કરવા જેવું હોય જ નહીં. સંતતિ એટલે છોકરા, છોકરા સારા હોય એને કોઈ વાંધો જ ન આવે. આ જમીનના અટાણે એટલા બધા ભાવ વધ્યા છે, ગામડામાં 4 પેટીના છોકરા આવીને એક દી ગોતતા. બોલો. કે અમારા દાદા રાજા સાહેબમાં એ ક્યાંય પગીમાં હતા ને, તે બાપુએ 12 વીઘાની વાડી આપી છે ને, કે જળતી નથી ને, એક શેઠે પાળીઓ છે એમ કહેતા હતા. એક જણો કે હવે ન્યા જાતા નહીં, એક છે ને કે 3 થાય, 2 તમારા થાય. ભાવ વધ્યા એટલે અહીં દાદા પગીપણામાં હતા, સિપાહીમાં હતા, મૂળ ભાવ વધ્યા એટલે ને કે કોઈ હામો ન જોત. હા, દરેક માણસને કિસ્મત હોય છે, ભાગ હોય છે. એક આપણું ભજન છે કે વિભીક્ષણ અને હનુમંતા કરતા રામજીની તેલ, વિભીક્ષણને રાજ મળ્યું અને હનુમંતજીને તેલ, નસીબનો જોયા જેવો ખેલ. તમે જો રામ લક્ષ્મણ માં જાનકી, એની સેવા હનુમાનજીએ કરી, વિભીક્ષણે કરી, નલ નીલ દ્રિવિદ જામવાન સુગ્રીવ આ બધાએ સેવા કરી, પણ લંકાનું રાજ વિભીક્ષણને મળ્યું અને હનુમાનજીને તેલની ટબુડી પૈગે રેડીને રાજી કરી દીધા. કે હનુમાનજીની 5% સેવા વિભીક્ષણની ન કહેવાય, એ દરિયા ટપવાના જોખમ લેવા. હા, હેઠા પડી જાય ખબર ન પડે કે આ ક્યાં ગયા એમ. હા, એવું જબરું જોખમ લીધું રામ માટે.
હનુમાનજીએ અને લંકામાં ગયા અને સીતાજીને મળ્યા અને સીતા માતાએ કીધું એ કે અહીંયા કોઈ બગીચામાં રંજાડ ન કરતા, કે પણ ભૂખ લાગી હોય તો માતાજી ફળ તો ખવાય ને, કે હા ફળ ખવાય પણ હેઠા પડ્યા હોય એ ખાવા, કે વાંધો નહીં. હવે હેઠા જ બે ત્રણ પડ્યા હતા, હનુમાનજીને લાંબો પંચ કાપીને આવેલા, ભૂખ થોડી મટે, હેઠા પડ્યા બે ત્રણ એ ખાતા હતા. હવે એમાં જ કાંઈ જામ્યું નહીં, પણ માએ ના પાડી કે ફળ તોળાય નહીં. પછી હનુમાનજીએ વિચાર કર્યો, જાળવા આખા ઉપાડીને ખખાઈ જાય, પછી હેઠા વીણીને પછી ખાતા હતા. બોલો, તો સીતાજી જોઈ ગયા કે હા કે માં તમે ફળ તોડવાની ના પાડી એટલે જાળવું ખખેરીને હેઠા પડે એ ખાઓ. હા, ઓલા લોકોને ખબર પડી રાવણના માણસોને યુદ્ધમાં ઉતર્યા હતા. બોલો, હનુમાનજી મહારાજ એકે હજાર હતા. પછી હનુમાનજી મહારાજ છેલ્લે પકડાઈ ગયા અને કચેરીમાં બેહાડવામાં આવ્યા. રાવણ બેઠો તો ને, એનાથી હવા હાથ પૂછડાનું સિંહાસન ઊંચું કરીને હનુમાનજી બેઠા અને રાવણને ક્રોધ ચીડ્યો, મારા સામે ઊંચા બેહો છો? એ કે ભાઈ આ તમારું ક્યાં છે, પૂછડું તો હકેલવું ને. ભાઈ હનુમાનજીને ખાલી તેલની ટબુડી જ પૈગે રેડી અને વિભીક્ષણને લંકાનું રાજ આપી દીધું. આ નસીબનો જોયા જેવો ખેલ. પણ વિચારવા જેવી વાત એ છે, વિભીક્ષણને લંકાનું રાજ મળ્યું. લંકાના રાજ મળ્યા પછી આજ સુધીમાં ક્યાંય વિભીક્ષણનું મંદિર છે એવો રેકળ નથી. અને કલકત્તાથી માંડી અને ગાંધીગરીના નેહડા સુધી હનુમાનજી મહારાજનું મંદિર ન હોય ને એવું દુનિયામાં કોઈ દી બને નહીં. બધી વસ્તુ બધાને ભગવાન નથી આપતો. હા, કોઈને ઓમાં ઓછું તો ઓમાં વધારે આપી દે. બોલો, જોઈ એવું નથી જળતું જગમાં, જોઈ એવું નથી જળતું. કારણ કે ભલો નર તો ફૂંડી પામીની ભવ આખો નથી પડતું. ડાયો પુરુષ હોય ને એવી બાય અજળ ભટકાઈ જાય, છૂટા હાવેણા ને કા કરે. છોડાવા આવ્યા હોય એને હુંડા માર્યા ને રેકડ બોલે. બીજી વાર કોઈ જાતા નથી. નર ભલો તો ફૂંડી પામીની ભવ આખો નથી પડતું. ભણેલાનો કોઈ ભાવ ન પૂછે, નસીબ એનું નડતું, જોઈ એવું નથી જળતું. આ પિંગલસી બાપુના શબ્દો છે. આ ઘણા એજ્યુકેટેડ થઈ ગયા, ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ભણી ગયા. બોલો, અને અફણમાં નોકરી કરે 3500 રૂપિયા. આ ઘણા દેશના મોટા મોટા ઉદ્યોગપતિ છે એ ભણ્યા નથી, પણ ભણેલાને એની પાસે ધક્કો થાય એવું કરીને તો બેઠા જ છે. ભણતર જરૂરી છે, પણ ગણતરે હારોહાર જરૂરી છે, કિસ્મતે હારોહાર જરૂરી. માણસને મહેનત કરવી જોઈએ, પછી મળે ન મળે એ એના ભાગ. જમીનવાળાને આળહ જાજી. અને તમે જુઓ, અનાજ વિના નથી રડતું, ખાતા વિના હાલતું જ નથી. ઘણાને હો વિકા જમીન હોય, પાંગેજ વિના ખાટલો નાખીને બેઠા હોય. કેમ? એ કે ખાળ સિવાય કાંઈ થતું નથી, પણ વાવો જ થાય ને. મહેનત હોવી જોઈએ. માલતારી ઘેટા બકરા ચારતા હતા ને, એમાં નાનું ગીદીડું ઝીંઝવામાં હલવાઈ ગયું હતું, મરી ગયું. બોલો, એ ખેડૂતની ખેતી કેવી છે? હા, એ હાંજી ગયા હતા. એ કે ભાઈ આવા ખેતર હોય તો કે તારે હું કામ બકરા અંદર લઈ જવા જોઈએ? કે એ ઝીંજવો મારે ઉથળો દેવાનો. હામો છોટ્યો. બોલો, એક તો એ કે ભેરવી દો છો, પેલાણ કરો છો, ને પાછા એ કે આ બાજુ આવો છો, હજી તો તે જોયા નથી. હવે ઝીંજવા એવા થાય, તું ગરી જાય, તું હલવાઈ જાય. ગીદીડું તો બીજું થાય, બાકી તારી પેટી નીકળી જાય. અમારા ખેતરે કોઈ દી હાલતો નહીં. કે ભાગની વાત છે, પણ મહેનત પેલા પછી કિસ્મત. એક બાપાને ડોશીમાં હાઈને ટાણે કીધું, એ કે અહીંયા આવો, અહીંયા આવો, બહાર આવો. પણ કે શું છે? અરે કે છોકરા આમ જુઓ, નવી ગાડી લઈ આવ્યા, એવી ટાટી ગાડી. હવે મારે ગાડી નથી જોવી. અરે કે સ્કોર્પિયો લઈ આવ્યા છે. હવે બાપા કે હારો ખરો પિયો નહોતો ચાર દી પહેલા, સ્કોર્પિયો લઈ આવ્યા. દલાલે ભેગો, એ કે બાપા તમે ભાગશાળી કહેવાય, હું હોળી ભાગશાળી, જમીન વેચીને ભાગશાળી. અરે બેહો ખરા, ટાટી હવા આવે. દલાલને કહી તો તને 1.5 લાખ દલાલી મળી એટલે ટાટી હવા આવે, બાકી અમને તો બળતરા ઉપડી. હું ઉપડ ન કરી કે તને એક વળગાળી હેઠળ. હા, તને મારીશ ને તો પડખે ઉભો એ દલાલી લે. અને માર્યો એની હવા હો દલાલી આપો, કારણ કે હું હતો ને. કે પોલીસ વાળાને કહીશ કે માર્યો જ નહીં. હેલ્મેટનો કાયદો આવ્યો તો એક જણો અમદાવાદમાં નીકળો ને સ્કૂટર લઈને, તો પોલીસ વાળે રોક્યો, કેમ હેલ્મેટ પહેર્યો નથી? સોરી સાહેબ, ભૂલી ગયો. એમ થોડું ચલાવી લેવાય, ચાલ 50 રૂપિયા આપી દે. પણ કે સાહેબ, હજી તો આ મારું મકાન તો છે અમદાવાદના ઓલા છેડે આવે, તો અત્યાર સુધી અહીંથી તમે શરૂઆત કરો તો વાં જાવ કેટલા રૂપિયા થાય? એ કે એવું ના હોય, એમ તો અમને પબ્લિકની ખબર હોય.
અહીંયા 50 રૂપિયા આપો પછી બીજે ન દેવા પડે. કે કેમ ન દેવા પડે? કે ગમે ત્યાં તમને રોકે ને, તમારે ખાલી કેવું પેપ્સી એટલે જવા દે. હા તો 50 રૂપિયા આપી દીધા, નીકળો આગળ પાછા બીજા સર્કલે પોલીસ ઊભા થાય, કેમ હેલિમેટ વહીને નીકળો, લઈ લે સાઈડમાં. કે સાહેબ પેપ્સી ઠેક તો વાંધો નહીં, જવા દો જવા દો. હા જ સુધી પેપ્સી પેપ્સી આવેલું. બીજે દી સવારે પાછા એને માસીને ઘેરે જવું તો મોટરસાઇકલ કાઢ્યું. એને એમ કે હવે આપણે પેપ્સી જ પકડી રાખવું. તે ચોકમાં પોલીસની ગાડી પડી, જાય લઈ લે સાઈડમાં, કેમ હેલ્મેટ વહીને નીકળો. એ કે સાહેબ પેપ્સી પેપ્સીનો દીકરો થામાં આજ કોકા કોલા રાખ્યું છે. રોજ નામ બદલાવી નાખે બોલો, નકર તો આ પેપ્સી વાળા લોહી પી જાય ને એમ. કુદરતી માણસને જીવન જીવવાની જે મજા આવે છે ને, એ ઊભો કરેલો વૈભવ છે એમાં મજા નથી આવતી. તમે જો વરસાદમાં તમને જે ભીંજાવાની પલળવાની જે મજા આવે, એ તમે કદાચ ફુવારા મૂકીને ભીંજાવ ને તો એ ઓરિજિનલતા ન લાગે. ઓલું તો વીજળી હળાવો મારતી હોય, હા વરસાદના કળાકા ભળાકા થતા હોય, આપણને એમ થાય કે હમણાં આપ હેઠું પડી જાય એવી ગરજના થતી હોય ને, એ તમે ભીંજાવ, એ તમે પલળો, એ તમને જે મજા આવે ને, એ તમને ફુવારાના પાણીમાં મજા ન આવે. ઘડીક ટાટીક વળે, અંદરનો આનંદ ન આવે, કારણ કે ઓલો ઈશ્વરી વૈભવ છે ને આ તમે ઊભો કરેલો વૈભવ છે. ગીરનું જંગલ બનાવી ન હોય, કુદરતી જ હોય. આ 2 વીઘા જમીન લઈને એક લાઈનમાં તમે નાળિયેરીને ચીકુને આંબાને વાવો, એ ફાર્મ બની શકે. ગીરનું જંગલ નહીં, ગીરના જંગલમાં જાઓ મોજના તોરા છૂટી જાય. આડે ચડ હોય ધારું ટેકરાને હોંકરાને તોય તમને મજા આવે. શું કામ? ઈશ્વરે સર્જેલું છે, પ્રકૃતિના ખોળે તમે બેઠા છો એટલે તમને મજા આવે. જંગલ હોય ને ત્યાં મંગલ હોય, અને ફાર્મ હોય ત્યાં 2 ફાર્મ હોય. હા વગડામાંથી તમે નીકળો ગામડાના, તમને એમ થાય માલતારી કોઈ ભરવાડ બકરા ચારતો હોય કે આ 30-35 બકરા લઈ અને હું આજ આ વગડાની માલી પાસે બેઠો, આની જિંદગીની મજા શું? પણ એ તો તમને એમ લાગે છે કે એ હેરાન થાય છે. એ માલતારી હેરાન નથી થતો, એ પ્રકૃતિના ખોળે જીવન જીવે છે. એ 30-35 બકરા ચરતા હોય, એ કોઈના શેઠા ઉપર બેઠો હોય અને એ પછેડીને આમ ભેંટ વાળી અને ગરવા ગિરનાર હોરસની ધરતીમાં ડોકિયું કરતો હોય અને કાળો કાળની વાતોને હંગરીને બેઠો હોય, એ ગરવા ગિરનારને દુવાની માલી પાસે ભરવાડ મોજથી લડાવતો હોય કે ધરતી હોરઠ જગ જૂની ગઢ જૂનો ગિરનાર હાવજડા હેંજળ પીએ એના નમણા નરને નાર. કારણ કે એ પ્રકૃતિના ખોળે જીવે, એ હેરાન નથી થતો. કોઈ ખેડૂત વાળીએ પાણી વાળતો હોય ને આકાશ માર્ગે પ્લેન નીકળે તો કદાચ એમ થાય કે આને કેવો જલસો હોય છે. તો એવો વિચાર ન કરવો, એમાં બેઠા હોય ને એને કોક દીક પૂછી લેજો કે કેવો જલસો. હા તમે જે વાળીએ પાણી વાળતા હોય ને જે તમે ભડકા કર્યા હોય તાપણા કર્યા હોય ને જે તમને મજા આવે ને, એ એસી પ્લેનમાં નથી આવતી. શું કામ? આ પ્રકૃતિના ખોળે છે, ઈશ્વરી વૈભવમાં તમે જીવો છો અને ઓલા આપણે ઊભા કરેલા વૈભવની માલિપા આપણે જીવીએ છીએ. એટલે તફાવત એટલો. એક બાપાને છોકરાઓએ પૂછ્યું કે આ 4 એકર જમીન છે બાપુજી, આપણે આ જમીન આપી દઈ બીજો કાંઈક ધંધો કરી. ત્યારે એ અભણ બાપાએ એમ કીધું હતું, છોકરા સમજું કે બેટા એ વાત તમારી સાચી, અહીં મારી પાસે બેહો. એટલે 3 છોકરા બાજુમાં બેસી ગયા અને બાપાએ માંડીને વાત કરી કે આ 4 એકર જમીન છે એ તમે વેચવાની વાત કરો છો ને? કે હા બાપુજી. કે શું છે? કે કાંઈક આપણે બીજું પ્લાન કરી, કાંઈક કારખાનું કરી, કાંઈક ધંધો કરી, કાંઈક દુકાનું કરી. તો બધા હંચવાઈ જાય. ત્યારે બાપાએ એક વાત કરી કે તમારે કરવું હોય કરજો, પણ મારી એક વાત સાંભળી લ્યો. શું? ત્યારે ગામડાના અભણ બાપા પોતાના દીકરાઓને કહેતા હતા કે 4 એકર જમીન છે ને ખેડી ખાવ ને 4 પેટી એમાં વહી જાય. હા બાકી તમારે કદાચ 4 કરોડ રૂપિયા આવશે ને 4 એકરના, તો 4 પેટી સુધી રહે નહીં. છોકરા તરત પગે લાગી ગયા હતા કે બાપુજીની વાત સાચી છે, કારણ કે આને ખેડીને ખવાય. ધરતી નીત નવેલડી કિનકિન પૂરી આશ, કેતા રાણા રમ ગયા અને કેતા ગયા નિરાશ. આ ધરતી માથે તમે જોવો કંઈક ભૂપતિ આવી ગયા મોર્ત વજને માંધાતા જેવા. ધરતી કોઈની થઈ નહીં અને થાહે નહીં, ધરતી તો ફરતી રહે ના ફરે ઈમાન. મેરી મેરી કરકે મર ગઈએ હિન્દુ ઓર મુસલમાન, ધરતી તો ફરતી રહે ના ફરે ઈમાન. માણસની ઈમાનદારી છે ને પેટી સુધી કોઈ ફરે નહીં, પણ માણસની પ્રકૃતિ કેવી જોવો. ઢોર કરતા બે જ, ઢોર એક જગ્યાએ છેતરાય ને ત્યાં પછી જીવે ત્યાં સુધી ન જાય.
તમે ગામના ચોકમાં 10 જણાએ ભેગા થઈને નાળા લેવીને બળદને પાળી અને કોઈશનો ડામ દીધો હોય, એ બળદ જીવે ત્યાં સુધી ઈ શેરીએ ન નીકળે, પછી ક્યાં વાત. હા, અને માણસને તમે જોવો રોજ છાપામાં વાંચે છે કે હોનું ધોવાના બાને ગઠિયા બીજું નકલી બટકાવીને વ્યા ગયા તોય ધોવા દે. બોલ, અમારે ઉજાળવું નથી, ઉજાળવું પાય. ભજન હાંફળો ને હોનાને લાગે નહીં કાટ, સંસારી મનવા હોનાને લાગે નહીં કાટ. તો હોનાને કાટ નો લાગે ધોવરવાની શું જરૂર, લુગડા ધોઈ નાખો ને આઈથી. છાપા વાળાને એક જણાએ કીધું કે એક છાપું આપ, તો છાપા વાળાને સવારમાં ઉતાવળ હોય, કારણ કે અમુક સમય સુધી જ વેચાઈ જવું જોઈએ, કઈ પણ સાંજના 6 વાગ્યા સુધી છાપા ન હાલે, બપોરે બીજા આવે ને. તમે જુઓ સાહિત્ય જેમ જૂનું થાય એમ એની કિંમત થાય, અને છાપું જેમ નવું થાય એમ એની કિંમત થાય. કોઈએ કીધું 3 દી પહેલાનું વકીલ આપો, અત્યારનું જ જોઈએ, એમાંય તાજા સમાચાર વધારો. વધારામાં તો કોકે એકાદી ઝાપટ મારી હોય, બાકી કાંઈ ન હોય. બોલ, એમાં તો વધારા બહાર પડી જાય, બહ બહાતી બોલી જાય. તે છાપાવાળાને કહે છાપું આપ, એને ઝડપથી આમ છાપું હોય પણ આને રૂપ્યું હોય, પછી ખીચામ નહીં કરતા, એટલે છાપું હજી હાથમાં લઈને હિ હિ મીંડો દાંત કાઢવો. બોલો, બાજુવાળો કે વાંચ્યા મોર કેમ દાંત કાઢો, એ કે એને મેં ખોટો રૂપિયો બટકાવી દીધો મોટા. પછી ઓલાએ કીધું કે તો તારે રાજી થવા જેવું નથી, કેમ એ કે આ ગઈ છાલ ગઈકાલનું છાપું તને બટકાવી ગયો છે. ત્યારે ખબર પડી કે સોમવારનું છાપું મંગળવારે દાબીને વયું ગયો. ઘણા ને છાપામાં જાહેરાત આપે કે ખાનદાન કુટુંબના છોકરા માટે કન્યા જોઈશ, હવે ત્યાં જ ખબર પડી જાય ખાનદાન હોય છાપામાં દેવું પડે. હામેથી માગા ન આવે. તમે કયો ખાનદાન, બાકી કોઈ બાજુ વાળાએ કીધું કે આ લોકો ખાનદાન છે. ખાનદાન કુટુંબના છોકરા માટે ખાનદાન કન્યા જોઈએ છે, અને વળી ઉંમર 23 વર્ષ ને 3 મહિના, ઊંચાઈ 5 ફૂટ ને 1.5 ઇંચ. નકર ઈ એમાં 2 ઇંચ લખે શું વાંચો, એને પૂરું સારું લખવામાં સારું આવે, એમ કે આપણે ખોટું ન બોલવું એમ. ખાનદાનીની ન્યા જ ખબર પડી જાય, ખાનદાનીના થોડા ઇન્જેક્શન આવે. હા, છાપામાં દેવું જ ન પડે. ખાનદાન માણસ હોય એને ખાનદાની કોઈથી ખૂટે નહીં, એને માગું લઈને જવું ન પડે, એની ત્યાં સામેથી માગા આવે કે મુંજાતાની ભલા માણા અમારી ત્યાં વૈયા આવો, એની મજા છે.